नमस्कार सांभळो सरकारमां आपनी साथे हूँ छु बिनल। आजनो मुद्दो छे के शिक्षण तो मेळवू छे परंतु एडमिशन मळी रह्युं नथी। नवा शैक्षणिक वर्ष माटे एडमिशनना ફાંફા પડી રહ્યા છે। બાળકોના એડમિશન માટે વાલીઓના ફાંફા છે। બાળકોને સારું શિક્ષણ મળે તે માટે વાલીઓ તમામ પ્રયત્નો કરતા હોય છે। એડમિશનના ફોર્મ લેવા પડાપડી થઈ રહી છે। જે રીતે બાળકોને ભણાવવા એ માતા પિતાનું સ્વપ્ન હોય છે, એડમિશન ફોર્મ લેવા માટે પણ વાલીઓની પડાપડી છે। શાળાની બહાર વાલીઓની લાંબી કતારો લાગે છે। જે રીતની વ્યવસ્થા છે તે વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવે। ખાનગી શાળાની મસમોટી ફી વાલીઓને નથી પોસાતી, તેવામાં સરકારી શાળાઓમાં એડમિશન માટે પણ ઘણી લાંબી પ્રક્રિયા। જે રીતે એડમિશન ફોર્મ જે છે તે લેવા માટે જ વાલીઓની પડાપડીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને ત્યારબાદ એડમિશનો નથી મળતા। મસમોટી ફી ભરીને વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ કાજે તેમને ખાનગી શાળાઓમાં મોકલતા હોય છે। ફી ન પરવડતી હોવા છતાં પણ ઘરમાં કચાસ કરી સપનાઓનો અંત લાવી બાળકોના શિક્ષણ માટેના પ્રયત્નો કરતા હોય છે, તેવામાં આ મુદ્દે હવે સરકારે સાંભળવાની જરૂર છે। નેતાઓની લાગવગથી અમુકને એડમિશન મળી જતા હોય છે, તેવા આક્ષેપો પણ અન્ય વાલીઓ કરી રહ્યા છે। ખાનગી શાળાઓ પર સરકાર અંકુશ મૂકે, તે લોકો જે ફી વધારો કરી રહ્યા છે તેની પર સરકાર અંકુશ મૂકે તેવી પણ વાલીઓની માંગ છે। નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશનમાં ફાંફા પડી રહ્યા છે। સૌપ્રથમ વાત કરવામાં આવે ભાવનગરની, તો ભાવનગરની અંદર વાલીઓ જે છે તે પરેશાન થયા છે। બાળકોના એડમિશન માટે તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેમ છતાં એડમિશન નથી મળી રહ્યા, તો આવો સાંભળીએ ભાવનગરના વાલીઓની વ્યથા। શિક્ષણની વાત કરીએ તો ભાવનગરમાં જોવા જઈએ તો હાલ શિક્ષણને લઈને અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે। ખાસ વાત કરીએ તો સરકારી શાળાઓ છે ત્યાં અનેક દુવિધાઓ છે, જેને લઈને વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો ખાનગી શાળાઓમાં પણ પ્રવેશ માટે આમ ત્યાં વાલીઓને ધક્કા ખાવા પડે છે, ત્યારે ભાવનગરના લોકોનું મંતવ્ય જાણીએ કે હાલ શિક્ષણને લઈને ભાવનગરના લોકોની કેવી હાલત છે, ભાવનગરના લોકો શું કહેવા માગે છે। ખાસ વાત કરીએ તો શિક્ષણને લઈને વાલીઓ અત્યારે જે બાળકોના નવા એડમિશન થાય તેને લઈને એક શાળાએથી બીજી શાળાએ જવું પડે છે તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે, શું કહે છે? જોવા જઈએ તો સરકારી સ્કૂલમાં માણસોને દાખલ કરવા પણ સરકારી સ્કૂલમાં જઈ શકે એવી હાલત નથી, ક્યાંક ને ક્યાંક ખરાબ બોલું પરિસ્થિતિ જોઈને। અને જોવા અને ખાનગી શાળામાં જોવા જઈએ તો ખાનગી શાળાની ફી વધારાને લઈ અને લોકો અસમંજસમાં છે। ચોક્કસથી ખાસ વાત કરીએ તો સરકારી શાળાઓમાં અસુવિધા છે અને ખાનગી શાળામાં જોવા જઈએ તો ફી વધારાને લઈને વાલીઓ ધક્કા ખાય છે, શું મુદ્દો હોઈ શકે છે? બિલકુલ, શિક્ષણ એક એવી વસ્તુ છે સરકારને પ્રોવાઈડ કરવી જ પડે અને સરકારનો એની ઉપર ઝીરો ફોકસ છે, કોઈ ફોકસ નથી। આજે વાલીઓ ખૂબ જ હેરાન પરેશાન છે, સ્કૂલ અને ટ્યુશનના નામે પોતાના ઘરનું બજેટ છે એ 40-50% રકમ બાળકોના અભ્યાસ માટે નાખવા છતાં પણ આપણા ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ખૂબ જ ખરાબ છે, અને જ્યારે શિક્ષિત કોઈ છોકરાઓ થઈ પણ જાય છે તો એને નોકરીઓ મેળવવામાં પણ એટલી જ તકલીફ છે, એટલે બેરોજગારી પણ અહીંયા શિક્ષણની સાથે બેરોજગારી પણ એક મોટો મુદ્દો છે। પણ શિક્ષણની અંદર અત્યારે ત્રાહીમામ થઈ ગયો છે અને ભાવનગરની અંદર તો ફૂલ દાદાગીરી સ્કૂલોની ચાલી રહી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। ચોક્કસની વાત કરીએ તો જે પ્રકારે ભાઈએ જણાવ્યું કે દાદાગીરી ચાલી રહી છે, સ્કૂલોવાળા પોતાની ફીસ છે તે વધારો લઈ રહ્યા છે, અને જેને લઈને એડમિશન માટે વાલીઓને આમ તેમ ધક્કા ખાવા પડે છે, મુશ્કેલી ભોગવવી પડી રહી છે, હું કહું શું કહેશો? બહુ સાચી વાત છે, મન ફાવે એવી ફી, ફક્ત 11 અને 12 આ બે ધોરણ માટેની ફી 2-2.5 લાખ 3-3 લાખ રૂપિયા ભાવનગરમાં લેવામાં આવે છે, સરકારનો કોઈ અંકુશ નથી। હવે એક પરિવાર જે 7 કે 8 હજાર રૂપિયા પગારમાં એક વ્યક્તિ જાય છે, બે બાળકો હોય, એને ભણાવવા ખાનગી સ્કૂલમાં તો એ ભણાવી શકે એમ નથી, સામે સરકારી સ્કૂલ છે જેમાં એકલી દ્વિધા, કારણ કે જે સરકાર મોટી વાતો કરે છે એ પ્રમાણે એને ફેસિલિટી મળતી છે, કે આ શિક્ષકોનો સ્ટાફ ઓછો છે, કાં અન્ય સાધન પર પ્રોવાઈડ કરતા નથી આ લોકો, ત્યારે ખૂબ મુશ્કેલી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વાલીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ભાવનગરમાં જોવા જઈએ તો 52 સરકારી શાળાઓ છે પરંતુ તેમાં પણ હાલ લોકો એડમિશન લેવા નથી જઈ રહ્યા, લોકોને કોઈ પણ કોઈ મુશ્કેલી હોય તેવું જણાવી રહ્યા છે, શું કહેશો? ભાવનગરની અંદર જે 52 સ્કૂલ છે સરકારી, એની અંદર કોઈ એડમિશન લેતા નથી, એનું મુખ્ય કારણ એવું છે કે શિક્ષકનો જે સ્ટાફ હોવો જોઈએ એ સ્ટાફ ઓછો છે, બીજું કે કોઈ પણ જાતની સુવિધા જ નથી, એટલે
તમે કોઈપણ છોકરાનું ઓન ધ રેકોર્ડ જઈને તપાસ કરો અથવા ઇન્ટરવ્યૂ લ્યો તો 4-5 ભણતો એને વાંચતાય નથી આવડતું, 100 આંકડા નથી આવડતું. એટલે ખરેખર જે શિક્ષકો હોય એની પાછળ મહેનત કરવી જોઈએ, એની પાછળ સુપરવિઝન હોવું જોઈએ નથી. એક બીજી વાત એવી છે, ખાનગી શાળામાં માત્ર ફી વધારો છે એ તો વસ્તુ છે જ તે, પણ ખરેખર પાછલા બાળને એટલું બધું ડોનેશન લે છે. આ માનો કે કોઈ પણ સારી સ્કૂલમાં એડમિશન જોતું હોય તો ડોનેશન સિવાય લેતા નથી, અને ડોનેશન પણ એટલું બધું હદ બહારનું લે કે માણસ એટલા બધા સારી સ્કૂલમાં દાખલો મળ્યો હોય તો મા બાપ અને આખું કુટુંબ એટલું રાજ્ય થઈ જાય જેને નોકરી મળી ગઈ. એટલે આ પરિસ્થિતિની અંદર કોઈ જાતની સગવડતા ન હોય એટલી દુધાત છે, એટલા માટે થઈ. અને સરકારી સ્કૂલમાં તો આ જવા કોઈ તૈયાર જ નથી, પણ જેટલી પ્રાઇવેટ સ્કૂલ છે એની અંદર ફી વધારો, ડોનેશન, આ બધું જોતા પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે જેની કોઈ સીમા નથી. એ ચોક્કસ ખાસ જે પ્રકારે વાત કરી કે ડોનેશનને લઈને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે, શું આ અંગે સરકારને કાંઈ વિચારવું જોઈએ કે કેમ? ભાવનગર શહેરની વાત કરીએ તો જે રીતે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આજે તમે કોઈ પણ જાતની સ્કૂલ ભાવનગરની સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવા જાઓ તો તમને પહેલાં તો એવું કહેવામાં આવે છે કે આવતા વર્ષે તમારા દીકરાની ફીમાં 10-15% વધારો થશે તો જ એડમિશન લેજો. એવી એક દાદાગીરી જેવી વાત કહેવાય ને, એ રીતે દાદાગીરી કરી અને આ લોકો એડમિશન સ્કૂલોની અંદર આપે છે અને દર વર્ષે ફીમાં વધારો સતત કરતા રહે છે, અને જેથી કરી અને મધ્યમ વર્ગના લોકો કે મધ્યમ વર્ગના બાળકો આવી સારી સ્કૂલની અંદર ભણવું હોય તો પહેલાં એને બહુ ખૂબ જ વિચાર કરવો પડે. એટલે એટલી બહુ જ ખરાબ પરિસ્થિતિ ભાવનગરની અંદર શિક્ષણની, એટલી બધી કથળી ગયેલી સ્થિતિ છે કે જેની કોઈ સીમા નથી, એમ કોઈ ફીની કોઈ સીમા નથી રહી. ત્યારે સરકારે આ બાબતમાં વિચાર કરવો જોઈએ અને લોકોને ને મધ્યમ વર્ગના લોકોને સારી સ્કૂલમાં ભણી શકે, કારણ કે સરકારી સ્કૂલમાં તો કોઈ સુવિધા રહેવા દીધી નથી. દિવસે ને દિવસે સ્કૂલો બંધ કરવી પડે એવી પરિસ્થિતિ આજે ભાવનગરની અંદર થઈ રહી છે. ત્યારે સરકાર આ બાબતમાં મધ્યમ વર્ગના લોકો માટે વિચાર કરે અને લોકોને ફીમાં રાહત મળે એવું કોઈ કાર્ય થાય તો સારું કહેવાય. એ ચોક્કસ ખાસ વાત કરીએ તો જે પ્રકારે વાત કરી કે સરકારી અને ખાનગી શાળામાં હાલ એડમિશન માટે લોકોને મુશ્કેલી પડી રહી છે, તો આ અંગે સરકારને શું કરવું જોઈએ? ખરેખર જે આગળના વ્યક્તિઓ કીધું એ મુજબ દુઃખની વાત છે, શિક્ષણ ક્ષેત્ર છે એ સેવાનું કાર્ય છે, પરંતુ આ સરકારની અંદર એક વ્યવસાય બની ગયો છે. અને જો આવું ને આવું બનશે તો આવનાર દિવસની અંદર ભાવનગરની અંદર શિક્ષણ ક્ષેત્ર ભવિષ્ય ઉજ્જવળ બનવાની જગ્યાએ ધૂંધળું બનશે એવું દેખાઈ રહ્યું છે. એ ચોક્કસથી ખાસ વાત કરીએ તો જે પ્રકારે સરકારી શાળાઓ છે ત્યાં સુવિધાનો અભાવ છે, જ્યારે બીજી તરફ વાત કરીએ તો ખાનગી શાળાઓમાં છે તે ફીને લઈને લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને પોતાના બાળકોના એડમિશન માટે એક જગ્યાથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડે છે, જેને લઈને જે શિક્ષણ છે બાળકો માટે જે પાયો છે તે જ નબળું પડી રહ્યો હોવાનું ભાવનગરના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હવે વાત વડોદરાની કરવામાં આવે. વડોદરાની અંદર પણ જે રીતે શિક્ષણ વધી રહ્યું છે પરંતુ ખાનગી શાળાઓ તે પણ સતત વધી રહી છે, તેવામાં સરકારને રજૂઆત કે સરકારી શાળાઓ વધારવામાં આવે અને ખાનગી શાળાઓની ફી ઓછી કરવામાં આવે જેથી વાલીઓ જે છે તેમની મુશ્કેલીઓ ઓછી થાય. ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે વાલીઓએ ખાનગી શાળાથી સરકારી શાળા અને સરકારી શાળાથી ખાનગી શાળા તરફ ખાલી ને ખાલી દોડવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓના પોતાના બાળકોના એડમિશન અટકી ગયા છે, વાલીઓની પરેશાનીનો અંત નથી આવી રહ્યો. વડોદરા શહેરના અનેક વાલીઓ છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે વાત કરીએ ખાનગી શાળાઓ વર્સેસ સરકારી શાળાઓ, બંને જગ્યાએ હાલ એડમિશનને લઈને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આપની કયા પ્રકારની પરિસ્થિતિ? એકચ્યુઅલી વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને હું મંતવ્ય ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે તમે જોઈ શકો છો વડોદરા શહેરની અંદર સરકારી સ્કૂલો તો પહેલેથી કફોડી હાલત છે કે પોપડા ખરી રહ્યા છે. સરકારી સ્કૂલમાં બાળકોને ભણાવવા કઈ રીતે? મધ્યાહન ભોજનમાં કીડા નીકળી રહ્યા છે. આવી બધી અનેક સમસ્યાઓ છે. સાથે હાલ તમે જોઈ શકો છો કે જે ગ્રાન્ટેડ શાળા કહેવામાં આવે છે આ શાળાઓમાં અમે લોકો ભણાવતા હતા અમારા વિદ્યાર્થીઓ અમારા બાળકોને, આજે એ શાળા વડોદરા શહેરમાં 7 શાળા બંધ કરવામાં આવી એનું કારણ સમજાતું નથી. શિક્ષકોને સાથે સાથે સંચાલકોને અમે પૂછ્યું ત્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ શાળાઓ જર્જરિત છે. તો જર્જરિત શાળા તો વડોદરા શહેરની જે કહેવાય છે કે કોર્પોરેશનની શાળા જે કહેવાય છે એ પણ જર્જરિત છે, તો એને બંધ કરવામાં કેમ નથી આવતી? બીજી બાબત એ છે કે જ્યારે ગ્રાન્ટેડ શાળામાંથી અમને ઓચિંતી સ્કૂલો બંધ કરી તો અમે બીજી શાળાની અંદર એડમિશન લેવા માટે જઈએ છીએ તો બીજી શાળામાં જે આ જગ્યા ઉપર 8,000 રૂપિયા ફી હતી એની જગ્યા ઉપર
એ લોકોના શિક્ષકો અને એ લોકોના સંચાલકો બધા એ લોકો એવું કહે છે કે ભાઈ 15,000 રૂપિયા ફી ભરવાની, એટલે કહી શકાય કે આ શિક્ષણને ધંધો કરી નાખ્યો છે. એટલે અમારી તો માંગણી ને અમારી સૌને એક રજૂઆત છે કે હવે બાળકોને ભણાવવાની જરૂર નથી, એના કરતા તો નેતા બનાવવા જોઈએ. કારણ કે તમે નેતા જો BMW ગાડી લઈને ફરે છે, ફોર્ચ્યુનર ગાડી લઈને ફરે છે, નેતાના દીકરાઓ વિદેશમાં ભણે છે, સાથે સાથે તમે સરકારી સ્કૂલના ટીચર હોય છે, ટીચરોના જે બાળક હોય છે એ લોકો પણ સારી સારી સ્કૂલોમાં ભણે છે. તો અમારી માંગણી એક જ છે કે અમને કમસે કમ અમારી સરકારી શાળા છે જે ગુજરાત સરકારે બનાવેલી છે તો આ સરકારી શાળાનો સારામાં સારો લાભ મળે અને સરકારી શાળામાં સારી સુવિધા મળે. અને આ જે શિક્ષણના નામ પર જે ધંધો કરી રહ્યા છે એ લોકોના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એના માટે અમે આવેદન પત્ર પણ આપ્યું છે. પરંતુ સરકાર તમામ રીતે નિષ્ફળ ગઈ છે. બિલકુલ, સરકાર તમામ રીતે નિષ્ફળ ગઈ છે તેવું ભાઈ કહી રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો ખાનગી શાળાઓની ફી અત્યારે લેવલ એટલું ઉપર જતું રહ્યું છે કે સરકારી શાળાની જે માપતોલ કરવા જોઈએ તેમાં ના આવી શકે. પરંતુ શિક્ષણ અત્યારે કેટલું જરૂરી છે અને આ પ્રકારે ધક્કા ખાવા પડી રહ્યા છે વાલીઓને, કેટલી શરમજનક બાબત. સર, શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડને સ્વપ્ન દ્રષ્ટા ગણવામાં આવતા, કારણ એમનું સ્વપ્ન હતું કે વડોદરાનો દરેક નાગરિક વડોદરામાં રહીને સારું, શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. પણ હાલત અત્યારે એટલી બધી ગંભીર થઈ ગઈ છે કે વાલીઓ વિમાસનમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે. કારણ કે દિવસે દિવસે શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે, સરકારી સ્કૂલોમાં પ્રવેશ મળતા નથી. જ્યારે લોકો સરકારીથી કંટાળીને પ્રાઇવેટ સ્કૂલોમાં જાય તો ત્યાં પણ ધરખમ ફી વધારો જે એટલી હદે વધી ગયો છે કે જેને વાલીઓની કમર તોડી નાખી છે. હવે વાલીઓ વિમાસનમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે કે જવું તો ક્યાં જવું. બિલકુલ, વાલીઓ ચિંતામાં મુકાયા છે, શિક્ષણની જરૂરિયાત ખૂબ વધી ગઈ છે, ત્યારે આ પ્રકારે જો વાલીઓને ધક્કા ખાવા પડે, વિદ્યાર્થીઓ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, કેટલી પરિસ્થિતિ ગંભીર કહી શકાય. કોરોના કાળથી જ વાલીઓને એક ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, શિક્ષણને લઈને મજાક ઉડાવવામાં આવ્યો છે. જેમ કે તમે વિચારો કે શિક્ષણનું સ્તર કેટલું નીચું જતું રહ્યું છે, કેમ કે વાલીઓ જે હાઈફાઈ લોકો છે તે પણ પોતાના છોકરાઓને સરકારી સ્કૂલમાં મૂકવાના પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે શિક્ષણનો અનાદર શિક્ષકો દ્વારા કે સંસ્થા દ્વારા થઈ રહ્યો છે તે હવે તે લોકો જ જાણે, ને સરકારે પણ હવે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. નવા શિક્ષણ મંત્રી બન્યા છે આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ, તેમણે પણ આ ધ્યાન આપવું જોઈએ કે કેમ પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળા તરફ વળી રહ્યા છે, અને જો વળી રહ્યા છે તો બંને બાજુ એડમિશન કેમ નથી મળી રહ્યા, એટલે સરકારે ગંભીર ધ્યાન દોરવું જોઈએ. ગરીબ વર્ગના જે બાળકો છે તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવું વાલીઓ કહી રહ્યા છે, તેમના પોતાના બાળકોનું એડમિશન પણ અટકી ગયું છે. પરંતુ જે રીતે વાત કરીએ ગુજરાતના શિક્ષણને લઈને, દિલ્હીના જે શિક્ષણ સચિવ છે તેમના દ્વારા એક જે છે તે ચેલેન્જ પણ આપવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રી દ્વારા દોડધામ પણ મચી ગઈ હતી. આ તમામ બાબતોને લઈને ફરી એક વખત હમણાં જ્યારે ખાનગી અને સરકારી શાળાઓ વચ્ચેનું જે શિક્ષણનું લેવલ ઓછું થયું છે, ઘટ્યું છે, તેને લઈને ગુજરાત માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. વડોદરા શહેરની અંદર પણ 7 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવામાં આવી છે, તેને લઈને હજારો વિદ્યાર્થીઓનું અભ્યાસ છે તે જોખમાં ગયો છે. ત્યારે આ સમગ્ર બાબતને લઈને તંત્ર ક્યારે ઉજાગર થાય છે અને ખાનગી અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન ક્યારે શરૂ થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે. કેમેરા પર્સન આરિફ સાથે અંજલિ દવે, મંતવી ન્યૂઝ, વડોદરા. વડોદરા બાદ હવે જૂનાગઢની વાત કરીએ, આવો જોઈએ જૂનાગઢની અંદર વાલીઓનું શું કહેવું. સાંભળો સરકાર મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમમાં આજે મુદ્દો છે કે જે ખાનગી સ્કૂલ અને જે સરકારી શાળાઓ છે તેમાં જે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું અને મળે છે તો ફીમાં વધારો હોય છે ખાનગી શાળાઓમાં. આપણી સાથે જૂનાગઢવાસીઓ છે, વાલીઓ છે અને વિદ્યાર્થી નેતા છે, આપણે તેમની સાથે સીધી વાત કરશું. શું કહેશો ચેતનભાઈ કે જે રીતે શાળાઓમાં હાલ એડમિશન શરૂ થયા છે, શું તમારા જૂનાગઢમાં એડમિશન મળે છે વિદ્યાર્થીઓને? સૌ પ્રથમ તો વાત આપણે કરીએ તો જૂનાગઢમાં લોકોને ભલામણ કરાવવી પડે છે સ્કૂલોમાં એડમિશન માટે, અને વેઇટિંગો છે. આ થવાનું કારણ શું છે કે 27 વર્ષ સુધી આ ગુજરાત ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો જે સરકાર દ્વારા જે સ્કૂલો હોવી જોઈએ, જે યોગ્ય હોવી જોઈએ, એવી સરકારી શાળાઓ નથી. સરકારી શાળાઓ છે તો ત્યાં શિક્ષકો નથી, એટલા માટે લોકોને પ્રાઇવેટ શાળાઓમાં પોતાના છોકરાઓને ભણાવવાની ફરજ પડે છે. એટલા માટે આ મુશ્કેલીઓ થાય છે, નાના લોકો પણ પરેશાન છે, સામાન્ય વર્ગ પરેશાન છે. અને જે ત્યાં અત્યારે સ્કૂલો છે, કોલેજો છે, ત્યાં એવો વિષય થઈ ગયો છે કે ભાઈ જે છોકરાઓની ટકાવારી અને એમની એક્ઝામ લેવાય એ ઉપર એમને એડમિશન મળે છે, તો કોઈ બાળક કે ભણવામાં નબળો હોય તો એમને એડમિશન નથી મળતો. આજનો જ મુદ્દો કહું તો એક મારી પાસે આ જ રીતના ભલામણ આવી હતી કે ભાઈ પટેલ કન્યા છાત્રાલય છે ત્યાં એક
બાળકને ત્યાં મૂકવા નહોતું, તો આ જ વિષય ત્યાં પણ 200-200 લોકોનું વેઇટિંગ છે. આ રીતનો તમામ જગ્યાએ શિક્ષણ ક્ષેત્રે આ ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવે છે અને જે રીતે વિદ્યાર્થીઓને છે જે 200-200નું વેઇટિંગ એક સ્કૂલમાં છે તે સામે આવે છે. જૂનાગઢમાં કમસે કમ 50થી વધુ જે સારી જે ખાનગી શાળાઓ છે તે છે, પરંતુ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું. આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો તમે, એડમિશન માટે વલખા મારવા પડે છે? પહેલાં તો એડમિશનની વાત એવી આવે છે કે જ્યાં જ્યાં એડમિશન લેવા જાય છે ત્યાં કદાચ મારા ખુદની પણ છોકરી હોય ને તો પણ પહેલાં ભલામણ તો પહેલાં જોઈએ છે. આજે સામાન્ય વર્ગ કરશે શું, ચાલો હું તો મારી છોકરીને ગમે ત્યાં પણ બેસાડવી હશે તો ભલામણ કરીને કે ગમે એ અધિકારીને ફોન કરીને હું તો કરીશ, પણ સામાન્ય વર્ગનું શું? અને અત્યારની પબ્લિકને એવી મુસીબત છે કે સરકારી સ્કૂલોમાં ટીચર નથી, અને પ્રાઇવેટ સ્કૂલમાં જઈએ છે તો તમે વાં જાઓ ને ઓલા સાહેબને મળો ને ફલાણું મળો ને 10-10, 20-20 હજાર રૂપિયા ડોનેશન ફી માગે છે. તો આ મોંઘવારીમાં અત્યારે ટમેટાનો ભાવ 80-100 રૂપિયાના કિલો ચડી ગયો, લીંબુનો ભાવ અત્યારે વધી ગયો છે, બાટલામાં રાંધણ ગેસમાં 120 રૂપિયા થઈ ગયા છે, તો પ્રજાને કરવાનું શું? આમાં અમારે શું કહેવાનું, ક્યાં જવાનું? જે રીતે ખાનગી શાળાઓની વાત છે અને તેને લઈને આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો, વિદ્યાર્થીઓને વલખા મારવા પડે છે એડમિશન લેવા માટે, જૂનાગઢની સરકારી શાળાઓમાં એડમિશન મળે છે? જૂનાગઢની સરકારી સ્કૂલની અંદર એવી હાલત છે કે મારા જ બાળકો સરકારી સ્કૂલની અંદર ભણે છે. હાલ જે સ્કૂલમાં ભણે છે ત્યાં ફક્ત ને ફક્ત 3 જ શિક્ષક છે. ત્યાં જે શિક્ષકો છે તે પૂરો ટાઈમ નથી આપતા, પૂરો અભ્યાસ નથી કરાવતા, ત્યાં કોઈ વ્યવસ્થાઓ નથી, ત્યાં પાણીની વ્યવસ્થા નથી, શૌચાલયની વ્યવસ્થા નથી. અને જ્યાં પ્રાઇવેટ સ્કૂલની અંદર જઈએ છે તો ત્યાં તોતિંગ ભાવ વધારો છે ફીનો, અને સ્કૂલની અંદર લાયકાત વગરના શિક્ષકો છે. અને પ્રાઇવેટ સ્કૂલની અંદર એવી પરિસ્થિતિ છે કે જે લોકો કહે છે ત્યાંથી જ પુસ્તકો લેવા પડશે, ત્યાંથી જ યુનિફોર્મો લેવા પડે છે, આવી હાલત છે. તો ગરીબ માણસને જવું તો જવું ક્યાં, બાળકોને ભણાવવા કે ન ભણાવવા, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર પાસે જે અહીંના જે લોકો છે તે અપેક્ષા રાખી રહ્યા છે, અને બીજી બાજુ જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં સ્કૂલો આવેલી છે, પરંતુ એડમિશન માટે લોકોને વલખા મારવા પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ પછી જામનગરની સ્થિતિ પર કરીએ નજર. કોરોના કાળના 2 વર્ષ બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું, અને ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ પરીક્ષાઓ લેવાય, પરીક્ષા લેવાયા બાદ રિઝલ્ટ આવ્યા, અને રિઝલ્ટ આવ્યા બાદ હવે જે રીતે જે પ્રવેશ છે તે ખાનગી શાળા કે સરકારી શાળામાં લેવા માટે વાલીઓ છે તે એક તરફી બીજા તરફી દોડાદોડી છે તે કરી રહ્યા છે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે જામનગરના વાલીઓ સાથે. આપણી સાથે અહીં વાલીઓ જોડાયા છે. શું કહેશો તમે કે જે રીતે હવે શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ આ પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓને ભારે એવી મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, આપને કેવી મુશ્કેલી? પ્રવેશ લેવા જાય છે ત્યારે સૌથી પહેલાં તો પ્રવેશ માટે થઈને જે એની વિધિ છે એમાં જ માણસોને તકલીફ પડે. એનું કારણ છે કે ટકાવારી માંગતી હોય અમુક સ્કૂલો, અને સરકારી સ્કૂલની અંદર તો જોવો બહુ ખરાબ હાલત છે. એનું કારણ છે કે ઘણી જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, ઘણી જગ્યાએ છોકરા માટે શૌચાલયની વ્યવસ્થા નથી, એવા ઘણા બધા પ્રશ્ન અમને ખબર છે, એટલે અમને તમારી સામે બોલીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આ જે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યાં ઘણી જગ્યાએ ડોનેટ માંગે છે સ્કૂલો, એવું મને ખબર છે, એટલે જ હું તમને જણાવું છું કે ઘણી જગ્યાએ ડોનેટ કાયદેસર માંગે છે અને કોઈ કાંઈ કરી શકતું નથી, કારણ કે કોઈ કરવાવાળું જ નથી. ફરિયાદ ક્યાં કરવી? એવા નંબર તો આપો તમે કે જ્યાં અમે ફરિયાદ કરીએ કોઈ સ્કૂલ ડોનેટ માંગે તો. એનું કારણ છે કે બધા એકબીજાની હારે જોડેલા જ છે અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં. આજની તારીખમાં હું સરકારશ્રીને કહું છું કે લાખો એવા વિદ્યાર્થી જે જેના કોરોનાના પૈસા બાકી, જે પણ સ્કૂલ માફ નથી કરતી, અને આજની તારીખમાં ઘણા 9મા ધોરણમાં છે અને 10મામાં આવી ગયા છે, તેને સર્ટિફિકેટ પણ નથી આપતા કે એ બીજી જગ્યાએ એડમિશન લઈ શકે, સરકારી શાળામાં એડમિશન લઈ શકે. હું કામ કે એ લોકો આગળ પૈસા જ નથી, અને શાળા ચોખ્ખું કહીએ છીએ પ્રાઇવેટ શાળાઓ કે તમે પૈસા ભરી જશો ને તો જ તમે અમે 9મા ધોરણનું સર્ટિફિકેટ આપશું ને તમે બીજી જગ્યાએ એડમિશન લઈ શકશો. એટલે કે ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓ અને ક્યાંક ને ક્યાંક ચાલતી ક્યાંક કહી શકાય લોલમલોલ, તેના કારણે હવે એડમિશન લેવામાં તકલીફ પડી રહી છે, તમારું શું કહેવું છે? એટલે તો સરકાર દ્વારા એવી પરિસ્થિતિ બનાવવામાં આવી છે કે આપણે જે સરકારી સ્કૂલમાં ભણાવી જ ન શકીએ, જાણી જોઈને આપણાને પ્રાઇવેટ સ્કૂલ તરફ ધકેલવામાં આવે છે. એક્ઝામ્પલ રીતે કે સરકારી શાળાઓ છે, જેમાં એક્ઝામ્પલ શાળા નંબર 30 કરીને છે જોડિયા ભૂંગામાં,
એમાં છોકરીઓ ભણે છે આઠ સુધીમાં, એમાં શૌચાલય જ નથી. એટલે ફરજિયાત વાલીઓ જે એ સરકારી સ્કૂલમાં મોકલે જ નહીં પરિસ્થિતિ પ્રમાણે, એને પ્રાઇવેટમાં મોકલે. પ્રાઇવેટની શું વિધિ છે પરિસ્થિતિ કે તમારે પહેલે સત્ર ફી ભરવી પડે, તમારે ચોપડાના પૈસા અલગથી ભરવા પડે, ને એ તમને જે સ્ટેશનરી કે જે આઈપી હોય પરફેક્ટ એ જ જગ્યાથી તમારે લેવાની, બીજી પાસે તમે જઈ ના શકો. એ કમિશન ને આવું બધું એટલા સ્કૂલ તરફથી પ્રેશર કરવામાં આવે છે કે આર્થિક રીતે વાલીઓ સાવ હેરાન થઈ ગયેલા છે. અને સરકાર જો સરકારને આ સામે લડવું હોય તો પહેલે સરકારી સ્કૂલની પરિસ્થિતિ સારી કરવી જોઈએ. એમાં જો સરકારી સ્કૂલની પરિસ્થિતિ સારી કરે તો આમાં જે સરકારમાં બેઠેલા અમુક લાચિયાઓનો જે એનો પોતાની કમિશન ના મળે, એટલા માટે સરકારનો જ મેઇન હાથ છે જે પ્રાઇવેટ સેક્ટરને વધુ ઊંચું લેવા માંગે છે અને પ્રાઇવેટ સ્કૂલ તરફ વાલીઓને ધકેલે છે, એમાં સરકારનો જ મેઇન હાથ છે. એટલે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આ સૂત્રને સાર્થક કરવા માટે હવે સરકાર દ્વારા જે સરકારી શાળાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક ડેવલપ કરવો જરૂરી છે. તમારું શું કહેવું? મારું કહેવાનું એવું છે કે અત્યારે થોડા સમય પહેલાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે નિવેદન આપ્યું હતું કે જેને ભણવું હોય એ બીજા રાજ્યમાં ચાલ્યા જાય. શું કામે ચાલ્યા જાય બીજા રાજ્યની અંદરમાં? ગુજરાત છે તો ગુજરાતમાં તમે સારું શિક્ષણ આપો, સારી સરકારી શાળાઓ આપો, ગુજરાતની અંદરમાં સારું શિક્ષણ આપો, સારી શાળાઓ આપો. આ પ્રાઇવેટ સ્કૂલોની અંદરમાં જે છોકરાઓને જવું પડે છે, વાલીઓને આટલું આટલું પીડાવવું પડે છે, એ તમે પહેલે બંધ કરો. ને પ્રાઇવેટ સ્કૂલની અંદરમાં એવું જ છે કે દલાલી ચાલે છે એવું બધું કામકાજ છે કે જ્યાં તમે જઈને ઊભા રહ્યો એટલે સીધે સીધો પહેલે એમ કહે કે તમે આટલા ડિપોઝિટ પેટે ભરો. ડિપોઝિટ પેટે ભર્યો એના પછી ખબર નથી કે તમારા છોકરાનો વારો આવશે કે નહીં આવે. તમે એની રાહ જોઈ જોઈને થાકી જાઓ ને પછી છેલ્લે એ એમ કહી દે કે તમારા છોકરાને એડમિશન મળવામાં નહીં આવે. શું કામે નહીં મળવામાં આવે? અમે તમને ડિપોઝિટ આપી છે તોય તમે નથી દેતા આ બધું. તો એવું જ ચાલે છે કે જે જેને વધારે પૈસા દઈએ ને વધારે ડોનેશન દઈએ એ છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલની અંદરમાં એડમિશન લેવા દેવામાં આવે છે. ને ગુજરાત સરકારનું એવો કોઈ આયોજન જ નથી કે જેનાથી સરકારી સ્કૂલોની અંદરમાં કોઈ એવી સારી સુવિધા કરવામાં આવે કે જેનાથી વાલીઓ પોતે કે સરકારી સ્કૂલોની અંદરમાં ભણાવવા જાય. એવું મારું માનવું છે કે આ પોપરગંડા છે ને આ સરકારની રણનીતિ ખરાબ છે. પ્રાઇવેટ સ્કૂલોવાળાને લાભ દેવાનો છે અને સરકારી સ્કૂલોને સાવ ખતમ કરી દેવાની રણનીતિ ચાલે છે. કે જે રીતે જામનગરના વાલીઓ અને નાગરિકો આપણી સાથે જોડાયા કે જે સરકારી શાળા હોય કે ખાનગી શાળા હોય તેમાં પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓને દોડાદોડી કરવી પડે છે, ત્યારે સરકાર દ્વારા આયોજન અને વ્યવસ્થા છે તે એવા ભાગરૂપે કરવામાં આવે કે જેથી વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને સરળતાથી એડમિશન છે તે મળી રહે. સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સુરતની અંદર પણ વાલીઓના ઘણા બધા પ્રશ્નો છે જેને લઈને સરકારને રજૂઆતો કરાઈ છે પરંતુ સરકાર સાંભળી નથી રહી. હાલ તો રાજ્યની શાળાઓમાં વેકેશનનો માહોલ છે, પરંતુ વેકેશન બાદ બાળકોનું એડમિશન કઈ શાળામાં કરાવવું તેને લઈ વિદ્યાર્થીઓના વાલી મૂંઝવણમાં છે. ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓનું એડમિશન કોઈ ખાનગી સ્કૂલમાં કરવાનું હોય છે તો વાલીઓને એડમિશન માટે ધક્કા ખાવા પડતા હોય છે. સંચાલકો કોઈ ને કોઈ બહાના હેઠળ વાલીઓને ધક્કા ખાવા પડતા હોય છે. આ જ રીતે વાલીઓ પોતાના બાળકોનું એડમિશન કરવા માટે એક પછી એક સ્કૂલના ધક્કા ખાતા હોય છે. તો સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી. ત્યારે સુરતના લોકો સાથે વાત કરીશું, તમને પૂછીશ, શાળામાં એડમિશન માટે વાલીઓને ધક્કા ખાવા પડતા હોય છે. ખાસ કરીને ખાનગી શાળાઓ છે તે વાલીઓને ખૂબ આપતી હોય છે, તમે આ શાળામાં જાઓ, આ શાળામાં જાઓ. આ બાબતે તમારું શું કહેવું? વાલીઓને જે શાળાના અંદર એડમિશન લેવા માટે ઘણી બધી સ્કૂલોના અંદર ધક્કા ખાવા પડતા હોય છે, અને જે કંઈ સ્કૂલના અંદર કદાચ એડમિશન મળતું પણ હોય તો ત્યાં એ લોકોને બહુ મોટી સંખ્યા રૂપિયા એમને આપવા પડતા હોય છે ડોનેશનના નામ પર, અને ડોનેશન વગર એ લોકોને જરાક પણ એડમિશન આપવામાં આવતું નથી. પ્લસ ડોનેશન આપ્યા પછી એ લોકો પાસેથી હમણાં તો મેં જોયું છે અમારી અહીંયાની સ્થાનિક સ્કૂલોના અંદર અમુક જગ્યાએ એવું છે કે એ લોકો પાસેથી એક સહમતી પત્ર પર સાઇન કરાવી લેવામાં આવે છે કે વર્ષના અંદર ક્યારે પણ સ્કૂલ ફી વધારો કરી શકે છે અને એના અંદર અમારી સહમતી છે. પ્લસ બીજું કે જે અમારા સ્થાનિક ધારાસભ્યો હોય છે જેમ કે પુણેશભાઈ મોદી છે, એમને હું એક વખત પૂછવા માંગીશ કે એમણે આજ દિવસ સુધી 5 વર્ષમાં કેટલી વખત વિધાનસભામાં કે અમારા અહીંયાના સ્થાનિક જે પણ સાંસદ છે એમણે કેટલી વખત આ મુદ્દા પર ઉચક્યા છે કે ભાઈ અહીંયા ડોનેશન પ્રથા દુનિયાભરની ચાલતી હોય છે અને ડોનેશનના નામ પર લાખો રૂપિયા લોકો પાસેથી લૂંટવામાં આવે છે. સરકારી સ્કૂલોમાં તો એમ પણ એડમિશન મળતા નથી, અને મળતા હોય તો ત્યાં જરીક પણ સુવિધા મળતી નથી, ટીચરોની અછત છે. એટલે આ ટાઈપની સુવિધા સરકારી સ્કૂલોમાં છે, એટલે ના છૂટકે બધા વ્યક્તિઓને જે ખાનગી સ્કૂલો હોય જેના અંદર એડમિશન માટે જવું જ પડતું હોય છે. પ્રત્યે અન્ય લોકોને પૂછીશ, તમને પૂછીશ, ખાનગી શાળા અને સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓને મુશ્કેલી પડતી હોય છે, તમારા અનુસાર કેવી શું આ જે પ્રક્રિયા હોવી જોઈએ જેથી વાલીઓને સરળતા રહે?
વાલીઓને સરળતા માટે હું તો એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જે કોઈ બી જનપ્રતિનિધિ કે કોઈ બી એમએલએ કે કોઈ બી સીએમ ચુનાવ જીતતા હોય છે એમના એમના બચ્ચાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા જોઈએ. જો એ ભણતા હશે તો આ બધી પ્રોબ્લમનો નિરાકરણ એક જ વારમાં થઈ જશે. ને કારણ કે હમણાંનો એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ તો હમણાં આરટીઈના હિસાબે બધા બચ્ચાઓને ભણવાનો અધિકાર છે, એ ટુ ઝેડ બધાને. પણ આ લોકો હમણાં ભણાવે શું છે, એ પ્લસ બી સ્ક્વેર ટુ સ્ક્વેર થ્રી સ્ક્વેર, એનો આપણા દેશમાં હમણાં આપણે જે હિસાબે રહીએ છીએ એમાં શું કામ છે તો મને આજ સુધી સમજ નહીં પડે. અમે બી ભણ્યા છે, મોટી મોટી ડોનેશન આપીએ છીએ, મોટી મોટી ફીસ ભરી છે, એનો શું ઉપયોગ થયો તમને કંઈ ખબર નથી. ચોક્કસથી તમને પૂછવા માંગીશ, એડમિશન પ્રક્રિયા કયા પ્રકારની હોવી જોઈએ જેથી વાલીઓને સરળતા પડે? એડમિશન પ્રક્રિયા સૌપ્રથમ તો એકદમ સરળતાથી હોવી જોઈએ કે કોઈ પણ મા બાપને પોતાની જોબ કે ધંધો કે કંઈ પણ છોડીને વારે વારે ધક્કા ના ખાવા પડે, તો એવી રીતના એડમિશન પ્રક્રિયા હોવી જોઈએ. અને બીજું હું એમ કહું છું કે મારી પોતાની સ્ટડી મેં 12મા પછી હાઈ ફીઝની લીધે છોડેલી છે, જેની લીધે હું ભણી પણ નથી શક્યો. અને હું બીજું એવું કહેવા માગું છું કે મોટી મોટી સ્કૂલમાં એટલી બધી ફીસ લે છે કે મા બાપ છોકરાઓને ભણાવી નથી શકતા, અને પછી છોકરાઓ સ્કૂલ છોડીને નાની મોટી મજૂરીમાં લાગી જાય છે, નાની મોટી મજૂરી કરે છે. પછી તમે આજે જો ઠેર ઠેર ગલ્લા પર ને ગલીઓમાં છોકરાઓ નશાની હાલતમાં તમને જોવા મળશે, જેની લીધે દેશ તો ઉપર જતું નથી પણ દેશ નીચે જ જાય છે. એટલે હું એવું જ કહેવા માગું છું કે ફીઝનો ઓછો થાય અને સરકારી સ્કૂલમાં વધારે ફોકસ થાય. ચોક્કસથી તમને પૂછવા માંગીએ છીએ કે વાલી તરીકે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા હોય છે, વાલીઓને ખૂબ મુશ્કેલી પડે છે ખાનગી શાળા અને સરકારી શાળામાં, તો તમે શું કહેશો કે એડમિશન પ્રક્રિયા કઈ રીતે હોવી જોઈએ? હવે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીઓ પૂરું કરીને માધ્યમિક શાળામાં પ્રવેશ લેવા જાય તો એ લોકોને પ્રવેશ મળતો નથી. ને બસ આજ બધી તકલીફો છે. ચોક્કસથી આપકો પૂછના ચાહુંગા કે સ્ટુડન્ટ કો જો સ્કૂલ મેં એડમિશન કે લીએ થોડી દિક્કત હો રહી હૈ, જો પ્રાઇવેટ સ્કૂલ હૈ વો એડમિશન લેને મેં મનાઈ કર રહી હૈ કોઈ ભી વજહ સે, ઓર ગવર્નમેન્ટ સ્કૂલ મેં એડમિશન મિલ રહી રહા હૈ, તો આપ ક્યા કહો ઇસકે બારે? પ્રાઇવેટ સ્કૂલ મેં એડમિશન મના ઇસલી કર રહે હૈ ક્યોંકિ ઉનકો ડોનેશન ચાહીએ ઓર ડોનેશન બહોત જ્યાદા હોતા હૈ और हर एक स्कूल में एक फैशन जैसा हो गया है कि डोनेशन लेना है, और डोनेशन की वजह से गरीब बच्चों को तकलीफ हो रही है, और प्राइवेट स्कूल में वो सुविधा नहीं होती है जो एक प्राइवेट स्कूल में लोग डोनेशन देके देते हैं, और इसकी वजह से देश में बहुत शिक्षा की कमी हो रही है, और शिक्षा का दूसरा नाम है उन्नति, और अगर शिक्षा कमी रहेगी तो देश उन्नति कैसे करेगा? ચોક્કસથી શાળાઓમાં બાળકોને એડમિશન માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેને લઈ સુરતમાં વાલીઓ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ડોનેશનને લઈને ક્યારેક વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા, તો સરકારી શાળાઓ લિમિટેડ છે એટલે જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેટલા જ અભ્યાસ કરી શકે છે, વધુ સંખ્યા સરકારી શાળામાં નથી જઈ શકતી, તેનું કારણ છે સરકારી શાળા સુરતમાં બનાવવામાં આવી નથી. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે ખાનગી શાળાઓ જે છે તે ફી પૂર્ણ ભરી હોય તેવા વાલીઓને જ રિઝલ્ટ અથવા તો એલસી આપે છે, જેથી કરી આવા જે વિદ્યાર્થીઓ હોય છે તેમની પાસે વાલીઓ પાસે એલસી અને રિઝલ્ટ નથી હોતા, તેના કારણે પણ વાલીઓ તેમના બાળકોનું એડમિશન બીજી શાળામાં કરાવી શકતા નથી. એટલે કે સુરતના લોકોની સ્પષ્ટપણે માંગ છે કે અહીંયાના તેમના પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, તેઓ શાળાના મુદ્દાને લઈ વિધાનસભામાં કે લોકસભામાં અવાજ ઉઠાવે, અને આજે સુરતના તમામ વિસ્તારો છે ત્યાં નવી સરકારી શાળાઓ બનવી જોઈએ જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વધુમાં વધુ સરકારી શાળામાં અભ્યાસ કરી શકે, સરળતાથી અભ્યાસ કરી શકે અને એડમિશન પણ સરળતાથી મળી રહે. કેમેરામેન જયેશ મિત્રી સાથે મિત્ર પાપરા, મતલબ ન્યૂઝ સુરત. સાંભળો સરકારમાં અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું એક વધુ નવા મુદ્દા સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.